एक पत्र दिव्यलोकना सरनामे सिद्धांत प्रातः स्मरणीय पूज्यपाद गच्छाधिपति गुरुदेव आपना चरणों में कोटि शह वंदन शू लखू मारी दीक्षा थई त्यार थी आप श्रीए मने आपना सानिध्य में सतत राख्यो। हाँ हूँ क्यांक आड़ो अवड़ो थवा जाऊं तो ए आपश्रीए ज मने पकड़ी जकड़ी राख्यो हतो। एक माता पोताना बाळकनी आंगळी पकड़ी राखे ने बस एज रीते एटले ज मारा जीवन में क्यारे आपश्री ने पत्र लखवानुं बन्युं ज नथी। અત્યાર સુધી હું સીધી જ આપની સાથે વાત કરી લેતો હતો, હવે પત્રનું આ માધ્યમ મને બહુ આકરું લાગે છે ગુરુદેવ, બહુ આકરું લાગે છે, અને મારી વાતોના પણ આપ સીધા જ જવાબ આપી દેતા હતા ગુરુદેવ, હવે પત્રોનું આવું માધ્યમ આપ પણ અપનાવશો ને? દર મહિને જીનાજ્ઞા પ્રકાશિત થવાની તારીખ આવે અને મનમાં આપશ્રીના જીવનના અનેક વિધ પ્રસંગો ઉભરાવવા લાગે, કયો પ્રસંગ લખો એની મૂંઝવણ થતી, એ મીઠી મૂંઝવણમાં પણ આનંદ આવતો, આજે આ મૂંઝવણ ઘણી આકરી અને આક્રંદ ભરી લાગે છે, માટે જ પ્રશ્ન થઈ રાખે છે શું લખું? અરે આપે જ તો મને લખતા ને બોલતા શીખવાડ્યું હતું ગુરુદેવ, ગુરુદેવ આપે જ મને મૌન રહેતા પણ શીખવ્યું હતું, આપના જીવન પ્રસંગોને વર્ણવવા હાથ ને હૈયું સતત રમતા રહેતા, હવે આપની વિદાય જાણે બધું જ થંભી ગયું છે, માત્ર આંખો જ અવિરત બોલ્યા કરે છે, આપના હોવા માત્રથી દુનિયા ભરેલી ભરેલી લાગતી, આજે એ જ દુનિયામાં ભારેખમ ખાલીપો અનુભવાય છે, આપશ્રીના અભાવે સર્જાયેલો એ શૂન્ય અવકાશ કોઈથી પણ ક્યારે પૂરાઈ શકે એમ નથી ગુરુદેવ, આપે દુનિયાને ખૂબ આપ્યું પણ મને શું નથી આપ્યું, સામે દુનિયાએ પણ આપની અણધારી વિદાયથી ખૂબ ખૂબ ગુમાવ્યું, પણ ગુરુદેવ મેં શું નથી ગુમાવ્યું એ પ્રશ્ન છે ગુરુદેવ, આપને છેલ્લે છેલ્લે ફેફસાનું ઇન્ફેક્શન થયું, ઓક્સિજનની ઉણપ થઈ, તેમાંથી શ્વાસની તકલીફ થઈ, શરીરના બીજા બધા જ ઓર્ગન બરાબર કામ કરતા હોય પણ શ્વાસ જ બરાબર ન ચાલતો હોય તો પરિણામ શું આવે? આજે એ પરિણામ હું ભોગવી રહ્યો છું, તરફડાટ 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 ગુરુદેવ, આપ તો મારા શ્વાસના સ્થાને છો, મારું બીજું બધું જ બરાબર સચવાઈ રહે તો પણ શું, મારો શ્વાસ જ જ્યાં ઝૂંટવાઈ ગયો છે ત્યાં હું શું કરું? અત્યાર સુધીની આ બધી જ વ્યથાઓ પીડાઓ આપને કહેવા હું દોડી આવતો, હવે આ વ્યથા આ પીડા કોને જઈને કહું ગુરુદેવ? પત્ર દ્વારા જ આપને જ હું અત્યારે કહી રહ્યો છું, મારી પીડા હર્ષો ને ગુરુદેવ, જાણું છું આપના દિવ્ય દેહના દર્શન થાય એટલું પુણ્ય કેટલી વિશુદ્ધિ મારી પાસે નથી, પણ આપના ગુણો જ્ઞાન ઉદારતા ક્ષમા સરળતા નિરભિમાનતા આવા કાંઈક અને કેટલાય ગુણો હું મારામાં કેળવી શકું
તો એ દ્વારા મને મારી ભીતરમાં આપના દર્શન થાય. ગુરુદેવ, એટલી કૃપા તો વર્ષાવશો ને? હા કહો ને ગુરુદેવ, હા કહો ને ગુરુદેવ. આપનો જ રતન રત્નભાન.